ડભોઈ વડોદરા જિલ્લાના કેળવણી મંડળ સંચાલિત શ્રી સીએનપીએફ આર્ટ્સ એન્ડ ડીએન સાયન્સ કોલેજનો 66મો વાર્ષિક ઉત્સવ યોજાયો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, સાથે વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રી સીએનપીએફ આર્ટ્સ એન્ડ ડીએન સાયન્સ કોલેજ ડભોઈ દ્વારા 66મા વાર્ષિક ઉત્સવનું આયોજન આચાર્ય સુનિલભાઈ પટેલ અને સ્ટુડન્ટ યુનિયન ઇન્ચાર્જ પ્રોફેસર અશોક બારિયાના માર્ગદર્શન હેઠળ તેમજ વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં વડોદરા જિલ્લા કેળવણી મંડળના ઉપપ્રમુખ દિલીપભાઈ પટેલ અને મંત્રી ઠાકોરભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ વાર્ષિક ઉત્સવમાં નેશનલ અને સ્ટેટ લેવલે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તેમજ બીએ, બીએસસી અને એમએસસીમાં સર્વાધિક ગુણ પ્રાપ્ત કરી કોલેજને ગૌરવ અપાવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર, ટ્રોફી અને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં બીએસસીમાં મંસૂરી જૈનબાનુ ને સ્વર્ગીય ભાઈલાલભાઈ પટેલ ગોલ્ડ મેડલ, લોખંડવાલા તહસીનને ઠાકોરભાઈ પટેલ સિલ્વર મેડલ, એમએસસીમાં ચાવડા યશરાજસિંહને સ્વર્ગીય હર્ષ સુનિલભાઈ પટેલ ગોલ્ડ મેડલ, બારિયા પ્રિયંકાને રસાયણ વિભાગનું સિલ્વર મેડલ, બીએ ગુજરાતીમાં પ્રજાપતિ પ્રિયાંશીને સ્વર્ગીય બીઆર પટેલ ગોલ્ડ મેડલ અને બીએ અર્થશાસ્ત્રમાં પટેલ સહજનને સ્વર્ગીય નિયતિ અશોકભાઈ બારિયા ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. પરમાર અંજલિને નેશનલ યુથ ફેસ્ટિવલ, મુલ્લા શબ્દમને નિબંધ સ્પર્ધા, એનએસએસમાં પાલ શિવાની યોગીરાજ ગીતા અને ઓમને સન્માનિત કર્યા હતા. યુથ ફેસ્ટિવલમાં ગોસ્વામી અનેરી અને રાવલ ગોવિંદ અને રમત ગમત માટે રાઠવા મમતાને સન્માનિત કરાયા હતા. ત્યારબાદ સાંસ્કૃતિક અને મ્યુઝિકલ કાર્યક્રમમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા 15 કરતાં વધુ કૃતિઓ રજૂ કરી આ વાર્ષિક ઉત્સવને વધુ યાદગાર બનાવવામાં આવ્યો હતો. અંતે આચાર્ય પ્રમુખ અને અધ્યાપકો દ્વારા પણ વિદાય ગીતોના સૂર દ્વારા કાર્યક્રમ વધુ રંગારંગ બનાવ્યો હતો. આ સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમ ડૉક્ટર લતાબેન રાજ અને પ્રોફેસર લતાબેન પટેલના માર્ગદર્શનમાં યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્ટુડન્ટ યુનિયન ઇન્ચાર્જ પ્રોફેસર અશોક બારિયા અને ડૉક્ટર અલ્પેશ કોતર દ્વારા કરવામાં આવ્યું હતું. વિજય બારોટ, જેડએસટીવી, ડભોઈ. વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રી સીએનપીએફ આર્ટ્સ એન્ડ ડીએન સાયન્સ કોલેજ ડભોઈ દ્વારા 66મા વાર્ષિકોત્સવની ઉજવણી આજ ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી, જેમાં વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ પટેલની અધ્યક્ષતામાં આચાર્ય શ્રી સુનિલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત યુનિવર્સિટી, રાજ્યકક્ષા અને નેશનલ લેવલે જે વિદ્યાર્થીઓએ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું એ વિદ્યાર્થીઓને તેમજ બીએ, બીએસસી અને એમએસસીમાં જે વિદ્યાર્થીઓએ સર્વાધિક ગુણ પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા એ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, ટ્રોફી અને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ મેડલમાં એક વિદ્યાર્થીને પોતે મેડલ ગ્રહણ ન કરતા પોતાના વાલીને એ મેડલ પહેરાવીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા 15 જેટલી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. અને આ કાર્યક્રમમાં સેમ 6 બીએ અને બીએસસી તેમજ એમએસસીના વિદ્યાર્થીઓને વિદાય માટે જ્યારે આપી રહ્યા છે ત્યારે આચાર્યશ્રી, કેટલાક અધ્યાપક મિત્રો અને પ્રમુખશ્રી દ્વારા પણ વિદાય ગીતો ગાઈને તેઓને સન્માન કરવામાં આવ્યું હતું, તેઓને વિદાય આપવામાં આવી હતી. જય હિન્દ, જય ભારત. મિત્રો, ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ ઝેરીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે.
સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ સેવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર સેવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો સેવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન સેવ પેલેસ રસ સેન્ટર. સ્થળ સેવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163552014.